મહિના પછી મારા પપ્પા એ અચાનક જ છે ને એવું પગલું ભરી લીધું કે અમે ક્યારે સપને વિચાર્યું નતું, ક્યારે કેમ કે એ દુઃખ ની વેદના છે ને અમને પૂછો. સમજી જ ગયા છો કે આજે એક અલગ સ્ટોરી લઈને આવી ગયા. તો ઘણા દિવસ થી છે ને કમેન્ટ આવતો હતો કે તમારા મમ્મી પપ્પા ને શું થયું હતું, તમારા ભાઈ ને શું થયું હતું, એના વિશે કેજો, એના વિશે કેજો. પણ છે ને ટાઈમ નતો મળતો, પણ આજે થોડોક ટાઈમ હતો તો મેં કીધું કે હાલો આજ તમારી આપણે સ્ટોરી શેર કરી દઈએ. એટલે આને બે પાર્ટ કરવા પડશે લગભગ. એક પાર્ટમાં તો આખી સ્ટોરી કહેવા છે ને કે મારા મમ્મી પપ્પાને શું થયું હતું એમ. તો મારા મમ્મી 2006 એક્સપાયર થઈ ગયા, એટલે માનો 1.5 વર્ષ નો હતો. 2002 તો મારા મેરેજ થયા, માનો 1.5 વર્ષ નો હતો. અને મારા મમ્મી લાંબા ટાઈમ થયા બીમાર હતા, એટલે મારા મેરેજ પછી જ બીમાર થયા હતા. કેમ કે ઘણી વખત એવું થાય કે માણસ છે ને અંદર થી ભાંગી જાય માનસિક રીતે. જે વસ્તુ આ બને કે મારા લવ મેરેજ થયા ને પછી આપણે આસ પડોશ ના કે પરિવાર ના સગા સંબંધી જે કોઈ હોય, XYZ જે કોઈ હોય, એ આ વસ્તુ ભૂલવા ન દે કે ભાઈ તમારા દીકરા કે તમારી દીકરી એ આવી રીતના મેરેજ કર્યા છે તો હવે કઈ મેલો હોય ગયું કે હારું પાત્ર છે ને હારું ઘર છે, એ માઇન્ડ માંથી નીકળવા ન દે. એટલે માણસ છે ને એકનેક વિચાર કરી 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 અને માનસિક થઈ જાય. એમ કયો ને તો હાલ સાચું, એટલે થોડુંક એમ માનસિક પ્રેશર પડે, મેન્ટલી અને ફિઝિકલી બે પ્રેશર પડે માણા ઉપર. એટલે અંદરથી માણા ભાંગી જાય. આમ તમે ફેસ ટુ ફેસ તો તમે કોઈ ન કહી શકો. ઘણી વખત એવું થતું હોય કે આપણે છે ને આપણા સગા સંબંધી કે ઘર પરિવાર ના હોય કે આપણા દીકરા દીકરી હોય એને જડ દઈને આપણે કઈ પણ વસ્તુ આમ હામે કહી દઈએ, પણ દુનિયાને આપણે ના કહી શકીએ. એને એમ કેવું, હું જવાબ દેવો? ભલે આપણે બોલીએ આપણે આપણી જગ્યાએ સાચા હોય, એની જગ્યાએ સાચા હોય, પણ આપણે એને ના કહીએ. કે કહેવત છે ને કે ગોરાને ગળી નું બંધાય ગામને નું બંધાય, આ કહેવત અહીંયા છે ને સાચી પડે. એટલે ઈ ટેન્શનમાં ને વરસ દીધો મારે, હું બોલવાનું તો મારી મમ્મી માનવના જન્મ પછી બોલવાનું ચાલુ થયું હતું કા, એટલે ઈ જેને ટેન્શન હતું એટલે એમાં છે ને બીમારી ઘર કરી ગઈ અને બીમાર રહેવા માંડ્યા. કેમ કે તમે માનસિક થઈ જાવ પછી ખાવા પીવાનું ન આલે, તમારું મગજ કામ ન કરે, એટલે તમને ઘણી બધી તકલીફ થાય, એક ને ઘણી બધી થાય. એટલે પછી એની કોઈ છે ને દવા નથી. જે આ બધાના જે બોલી જેના વેણ એ જે દિલમાં ઘર કરી ગયા હોય ને એ શબ્દ છે ને મગજમાં બેસી ગયા હોય ને એની કોઈ દવા નથી. પણ એક વસ્તુ મગજમાં ખૂચી ગયું હોય ને એની કરતા બહુ વાર લાગે. એટલે મારી મમ્મી એ આવું કઈ થયું હતું મગજમાંથી નીકળી ગયું તો એ બીમાર જોરદાર થઈ ગયા હતા. સમય લાગ્યો જયારે એની એક્સેપ્ટ કર્યું કે જે સગા વાલા કે આડોશી પાડોશી કે દુનિયાના મને બધા કે તારી દીકરી આવી રીતના લગ્ન કર્યા કે સોનીના ઘરમાં ગઈ આમ છે XYZ બધું, પણ જ્યાં લગી બધા સાંભળતા હતા ત્યાં લગી. પણ જયારે એની પરિસ્થિતિ એવી આવી કે એની પોઝિશન નહોતી કે પોતે ઉઠી અને બે રોટલાય કરી અને મારા ભાઈને કે મારા પપ્પાને ખવડાવી હતી એવી પોઝિશન નહોતી, ત્યારે કોઈ પરિવાર કે કોઈ હગાવાલું કે જે વાત કરતા હતા ને દુનિયાદારી વાળા, ત્યારે કોઈ નતું ઉભું બાજુમાં. ત્યારે અમે ઉભા હતા, ત્યારે આ દીકરી ઉભી હતી, ત્યારે એને એમ થઈ ગયું કે આજે મેં વરસ દિવસ બધાનું હાંભળું ને જે સહન કર્યું ને એ ખોટું હતું. કે અત્યારે મારું કોઈ જે બોલતા હતા છે કે ઉભી વાત કરતા હતા ને એ કોઈ નથી અત્યારે. અત્યારે મારી ખુદની મારી માં જે મારી પેટની દીકરી અત્યારે આવીને ઉભી. મારા પપ્પાએ ભાઈએ એ બધાએ તો એક્સેપ્ટ કરી જ લીધું હતું, તમને આગળ ખબર જ છે લવ સ્ટોરીમાં. પણ મમ્મીને થોડીક તકલીફ થતી હતી એટલે આ અત્યારે હું તમારી એને ક્લિયર કરી દઉં. એ પછી મારા મમ્મી 6 મહિના જીવા, 6 મહિના પછી એક્સપાયર થઈ ગયા. મારા માનવને ખૂબ રમાયડો બતાય વાર તહેવાર મારી એને કર્યા, હસી મજાકથી રહ્યા એકદમ. જે એને વરસ દિવસ જે સહન કર્યું ને એ 6 મહિનામાં એને વસૂલ કર્યું બધું. કેમ કે એક સેકન્ડ હું મારી મમ્મી ભેગી હતી, અડધો દિવસ હું ત્યાં રહેતી ને અડધો દિવસ મારા ઘરે રહેતી. પરિસ્થિતિ ત્યારે મારી ખરાબ જ હતી, એટલી બધી સદ્ધર નહોતી, સાહેબ ને એવું બધું કઈ કામ નહોતું, ઘરે બેહીને કામ કરતા. તો પણ મેં જેટલો બનતો ને એટલો સપોર્ટ અને એટલો મારો ટાઈમ મેં મારી મમ્મીને દેવાની કોશિશ કરી કે હું એની પાસે રહું, એની યારે વાતું કરું,
એની સેવા થાય એટલી કરું, પછી ભગવાનની જેવી ઈચ્છા. અને બનવા જોગે કેવું થયું, હું ન્યા જતી રોકાણી હતી, સવારની ગઈ હતી અને બસ એક અડધી કલાક પૂરતી કે કલાક પૂરતી જ હું એનાથી છેટી ગઈ અને મારી મમ્મી એ ફેરવી લીધી. નહીતર ન્યા જતી હું. આ ભગવાનને વિચારીને રાખ્યું છે કે ભગવાનની ઈચ્છા એવી છે કે જયારે મારી મમ્મી આ દુનિયા છોડીને જાય ત્યારે હું એની પાસે ન હોઉં. અમુક જે એને અગાઉ હુજી ગયું હતું કે હું 2-3 દિવસ પહેલા બાને બોલાવીને વાત કરી હતી, સાહેબ ને પાસે બેહાડીને ઘણી બધી ભલામણ કરી હતી. બે છોકરાની જવાબદારી તમારી ઉપર છે, કે મારા પપ્પાની, બે ભાઈઓની ઘણી બધી ભલામણ. કુદરતી એને આમ અંદરથી ઉગી જ ગયું હતું કે બસ હવે હું 2 દિવસ કે 3 દિવસની જ મહેમાન છું. એટલે એને ખુદને અંદાજ આવી ગયો કે બસ હવે મારા જાજા દિવસ નથી આ દુનિયામાં, કે હવે મારો કોણ કોઈ ખૂટી ગયો, મારી જિંદગી ખૂટી ગઈ. અને હું બપોરે બસ એનું નાનું રૂટીનનું જે કામ હતું એને નવડાવવાનું એ બધું કામ કરી અને જમવાનું બે ભાઈઓનું પપ્પાનું કરીને બસ ઘરે આવી કે ઘરે આટો મારી આવું. અને એટલી જ વારમાં પાછો છે ને અડધી પોણી કલાકમાં જ અમારે કપિલ આવ્યો તેડવા. અને જ્યારે મારી મમ્મી આ દુનિયામાંથી ગયા ને, એક્સપાયર થયા ને, ત્યારે મારાથી ભાઈ નાનો છે ને હાજર ન હતો, બહાર હતો, ગાડી લઈને ગયો હતો, એ ટ્રક હાંકતો. એટલે બહુ નાની ઉંમરમાં મારા બે ભાઈઓએ છે ને ઘરની જવાબદારી લીધી હતી. એટલે ઘણી વખત છે ને તમે બહુ કમેન્ટ કરો કે સ્ટોરી કરો સ્ટોરી કરો, હું આ વસ્તુ છે ને બહુ નથી મગજમાં નથી લેતી, કેમ કે મને તકલીફ થાય, મને તકલીફ થાય એટલે મારા કપિલને વધારે તકલીફ થાય, કેમ કે મારી આંખમાં આંસુ કે મને રોતી મારો કપિલ પણ ક્યારેય ન જોઈ શકે, એને બહુ તકલીફ થાય. મને આટલી કઈ તકલીફ થાય તો એ જીવ બારીને અડધો થઈ જાય. એટલે મારી મમ્મી ગુજરી ગયા ત્યારે લગભગ 13-14 વર્ષ નો હતો. એ પછી ભણવાનું મૂકી દીધું કપિલે, પછી ભાઈ રાતના મારાથી નાનો હતો એ રાતના મોડો આવ્યો, પછી સવારે જે આ બધી જે વિધિ કરવાની હોય આપણે અંતિમ વિધિ દેન ક્રિયા બધું કર્યું, એ પછી સીધા જ અમે મારા દાદીના ઘરે વયા ગયા. નહીતર અમે અલગ રહેતા, મારા પપ્પાની 4 ભાઈઓ અને 2 બહેનું છે, 2 ફયું ને તો તમે જોયા. અને અત્યારે તો એક જ કાકા છે, પપ્પાના 3 ભાઈઓ તો એક્સપાયર થઈ ગયા અને એક કાકા તો પહેલા જ એક્સપાયર થઈ ગયા હતા, એ પછી પપ્પા, ત્યારે તો દાદા એક્સપાયર થઈ ગયા હતા. મારા દાદી હતા એટલે અમે મોટા બા કહીએ, મોટા બા હતા. પછી ન્યા વયા ગયા, મારા કપિલને હાચવો, મારા ભાઈને હાચવો, પપ્પાને હાચવા, કે એની એટલી ઉંમર કે 80-85 વર્ષની ઉંમરે પણ એ બધાને હાચવતા અને જવાબદારી રાખી હતી માથે, કેમકે હું સાસરે હતી, 3 ભાપ દીકરાને રસોઈ કરીને ખવડાવવાનું, એનું કામ કરવાનું બધું દાદીએ કર્યું હતું. પછી દાદી ભેગા જ રહેતા અમારા જે જૂના મકાન છે ત્યાં. પછી 6 મહિના પછી મારા પપ્પાએ અચાનક જ છે ને એવું પગલું ભરી લીધું કે અમે ક્યારેય સપને વિચાર્યું નથી, ક્યારેય કોઈ ન વિચારે, હું તો નહીં પણ તમે આ જગ્યાએ હોય તો તમે પણ ના વિચારો. મારો જન્મદિવસ છે, મારી દીકરીનો જન્મદિવસ છે, તાર દૂધપાક પૂરી ને ભજીયા બનાવીએ જમવામાં, કોઈ દી નથી કર્યું ને બધા ભેગા બે ખાઈએ જમવાનું કર્યું. અને રાતના બહુ જીત કરીને મને 9:30-10 વાગે મારા પપ્પાએ અમને, હા હું રોકાવા જ ગઈ હતી, હું 5-6 દિવસ ત્યાં ન્યા જ હતી રોકાણી હતી, કેમ કે પપ્પા હાલતા બીમાર હતા અને માનવનું વધારે હતું, કેમ કે માનવ ત્યારે 1.5 વર્ષનું હતો એટલે માનવનું વધારે હતું મારા પપ્પાને, કેમ કે એના સંતાનમાં કે એના દીકરાની ઘરે તો દીકરાનું મોઢું ક્યારે જોયું, પણ પેલું મોઢું માનવનું જોયું હતું. એટલે માનવથી બધાને લાગણી બહુ જ હતી, મારી મમ્મીને હતી, મારા પપ્પાને હતી, બે ભાઈઓને એટલી જ હતી, બરાબર ને. માનો કેમ કે અમારા પરિવારનું પહેલું સંતાન હતું મારા પપ્પાના ઘરમાં. અને એટલી જીત કરી અને મને ને સાહેબ ને ત્યાંથી 9:30-9 વાગે મોકલી દીધા, અમે ઘરે આવતા રહ્યા. પછી હું થયું નહીં સાહેબ ને ખબર છે, કેમ કે એ પછીની સ્ટોરી હું પછી તમને કહી, પણ જે રાતના જે બન્યું ને એ સાહેબ કહે. રાતના 3:30 વાગે મારો મોટો હાડો એટલે મોટા બાપ મોટા સસરાનો દીકરો
બોલાવા આવ્યો તો મને કહે કે તમે સરકાર દવાખાને આવી જાઓ. સરકારી દવાખાને ગયો ને મારા સાસરાએ અગ્નિ સ્નાન કરી લીધું. આખો બળી જ ગયા વળતા એવી પોઝિશન નહોતી. પછી બાજુવાળાને મેં પૂછ્યું બધું આ કેવી રીતના થયું. રાઈતના એ કે 3:30 વાગે ચોકમાં આવ્યા. ચોકમાં અહીંયા ઘરની અંદર કેરોસીનનું ડબલું લઈ આવી રાખ્યું હતું 5 લિટરનું. એના બૂટ ચંપલ બધું કાઢીને ચીઠી કાગળિયા બધું કાઢીને એક વાર મૂકી દીધું કે કોઈ તે આવી ગયા ચોકમાં. ચોકમાં કેરોસીન છાંટી ને દિવાળી મૂકી દીધી. એમાં બાજુવાળા બેન હતા એને ખબર પડી કે કોકાએ પડે છે. એ બેને બે ભાન પડી ગયા લાઈટ પાડીને એકદમ. પછી આજુબાજુવાળા ભેગા થયા. માનસિક જેવા થઈ ગયા. મારા મમ્મી ગુજરી ગયા પછી એને એમ થઈ ગયું કે હું મારું સુખ દુઃખ નો સાથી કે મારા પપ્પા એ જેટલી મહેનત કરી હતી મારા પપ્પા એ મારા મમ્મી ની સેવા કરી હતી. ખવડાવવું પીવડાવવું ઘરનું કામ કરવું છોકરાઓની જવાબદારી એની એના લગ્ન જીવનના ગાળામાં જે સમય કાયરે નથી કાઢ્યો ને એટલો એને 1.5 વર્ષ એકબીજાની હારે રહીને કાઢ્યું. એટલે એને એટલું લાગતું એવું હતું ને કે મેં આટલું કર્યું કોઈ દવાખાના બાકી નથી રાખ્યા કોઈ જગ્યા બાકી નથી રાખી તોય મારું ઘરનું માણસ મને અત્યારે અધવચારે મૂકીને ગયું. બહુ બહુ એટલે બહુ આઘાત લાગ્યો હતો. એટલે એ પણ એ રીતના છે ને ગુમસુમ રહેવા માંડ્યા હતા. એ ગાડામાં મારા મોટા બાપા એ ગુજરી ગયા. મારા મોટા બાપાને તો કોઈ તકલીફ નહોતી. બસ એક ટાંકાનું પાટિયું ફીટ કરતા હતા અને અંગૂઠામાં ખીલી લઈ ગઈ અને ડાયાબિટીસ વધી ગઈ. એમાં એ 2-3 કલાકમાં જ એક્સપાયર થઈ ગયા. એટલે મમ્મીને અને મોટા બાપાને જાજો ફેર નહોતો. એટલે એ થોડું દુઃખ લાગ્યું કે મારું ઘરનું માણા ગયું એનું હજી વરસી નથી વહી કે વરી ગઈ એવું કંઈક હતું. અને મારો મોટો ભાઈ એ વયો ગયો. એટલે ટૂંકા સમયમાં ઘરમાં આવા બે બે મરણ થઈ જાય તો એ માણસની હાલત ઉતરી અને એ દાદીપાની હાલત ઉતરી જઈ. તમે વિચારો કે જેને જવાની ઉંમર હતી બેઠા હતા અને એ બેઠા હતા ને એની હયાતીમાં દીકરો વો આવી રીતે નજર સામે વયા જાય. પછી એનું મકાન કે મુખ્યબાઈ મકાન અમારા ઘરે મારા મોટો સાળો હતો ને એને કીધું કે મારા પપ્પા તો અંદર હતા બાથરૂમમાં છે. તપાસ કરી તે બાથરૂમમાં છે નહોતા બધી જ બૂટ ને એ તો પહેર્યા હતા. પછી એને બોલાવી કીધું કે આ ડબલું કેનું થઈ ગયું અમારું. પછી ખબર પડી ગઈ ત્યાં. પછી એને વાત કરી. પછી અંજુને તો મેં કીધું જ નતું. ખબર ના પાછો આવી ધીરે એને નાસ્તો કરાવ્યો. પોતે નાસ્તો ન કર્યો ચાય નો પીધો. મને કે નહીં તું નાસ્તો કર. ક્યારે સપને વિચાર્યું ન હોય કોઈ કે આવું બનશે. બા આવ્યા પછી અમારા પાડોશ મારે ઉર્મિલા કાકી આવ્યા એ કે હાલી કે તું કપડા મૂકી દે આપડે એક જગ્યાએ મરણ થઈ ગયું તો ત્યાં જવાનું છે. મેં કીધું કઈ વાંધો ને અમે રિક્ષા કરીને ગયા. રિક્ષા મારા ઘર તરફ ફરી ને એટલે મને હાથ પગ મારા હાથ પગમાં છે ને જીવ નો રહ્યો અને મને હેડો પડી ગયો કે મારા દાદીમાં વયા ગયા. કેમ કે જવાની ઉંમર એની જ હતી. મારા પપ્પાનું તો મેં ક્યારે કોઈ પણ એવું સપને નો વિચારે ને મારા પપ્પાનું મેં વિચાર્યું જ નહોતું. અને જ્યાંથી મારા ઘર તરફ જવાની રિક્ષા વળી અને ત્યાંથી માણસ એટલે અમારા ઘર સુધી એટલે એમ કહો ને કે 1.25 કિલોમીટર માણસ કે માય ને એટલું માણસ. અમારી નાત મોટી કેશોદમાં નાત મોટી નામે નાત મોટી અમારી પબ્લિક ક્યાંય માય નહીં અને એટલો રોકો કર. અને જયારે હું મારા ઘરના નજીક પૂરી ગઈ ને ત્યારે મને મારા દાદીનો રોવાનો અવાજ સંભળાયો. એટલે મને એમ થઈ ગયું કે મારી દાદી તો છે કે આ અવાજ તો મારી દાદીનો જ છે. પછી મને એમ થઈ ગયું કે તો હવે કોણ મને આવી રીતના બોલાવા આવ્યા. અને અમારે કપિલ છે ને સતત 24 કલાક લગી એક જગ્યાએ જ બેઠો હતો અને એક જ વસ્તુ બોલતો હતો પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું. એ અંદરથી એટલું કેમ કે બહુ બહુ નાની ઉંમરમાં છે ને માને પાપે ગુમાવી દીધા હતા. અને જયારે મેં મારા પપ્પાની હાલત જોઈ ને તૈયાર જ હતા કે બસ હવે તું છેલ્લી વખત જોઈ લે
પણ મેં એટલી જીત પકડી હતી કે નહીં, છેલ્લી પેલી વખત જે પોઝિશન હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, મારે મારા બાપ નું ખોટું જોવું, બસ ફરી એક વાર વસ્તુ તમે જોઈ અત્યારે આમ ઇમેજ જ ન કરી શકો કે તમે ઈ દર્દ કે ઈ દુઃખ છે ને તમે અત્યારે ક્યારે આમ ન કરી શકો કે તમે અત્યારે જો કે મારા મમ્મી ગુજરી ગયા ને ના જો 4 વર્ષથી હજી છે ને આ વસ્તુ મારા મગજમાં એક જગ્યાએ ઘર કરીને બેઠી છે. ક્યારેક હું ખુદ પછતાવું કે મારા આ લવ મેરેજના પગલાના હિસાબે કે મારી આ ભૂલના હિસાબે તો મારા મા બાપનો જીવ નથી ગયો. ઘણી વખત હું વિચારું, હું ખુદ મારા પપ્પા નહીં કહેતી, પણ મારા પપ્પા પણ એમ કહેતા કે નહીં બેન, તારા નસીબમાં લખાઈ ગયું કે તારા લેખ લખેલા હશે, એમાં કોઈનું ન હાલે. ભગવાન ક્યારેય બાના રૂપી નથી થતો, પણ તું એવું મગજમાં વિચારીને ન રાખ કે તારે હિસાબે તારી મા બીમાર પડી કે આ વસ્તુ થયું. અને મારા પપ્પા એવા વ્યક્તિ હતા કે એનું અમારા ગામમાં નામ હતું, અને બધાને એમ કહેતા કે કોઈ દી છે ને સુસાઇડ નહીં, આત્મહત્યા નહીં કરવાની, અને ક્યારે આ વસ્તુ તો કરવાનું નહીં. અને આ ઈ વચગાળામાં મારી માસીની દીકરી એને પણ આ જ પગલું ભર્યું હતું. ત્યારે જ મારા પપ્પાએ અમને કીધું હતું કે બેન, ગમે એવું દુઃખ આવે, ગમે એ વસ્તુ થાય, પણ ક્યારે આત્મહત્યા કરવાનો વિચાર ન કરતી. તને ઘરમાં તકલીફ હોય, કઈ તકલીફ થાય તો 2 ઘડી આગા પાછી થઈ જાય, એવી સલાહ દેવા વાળા, બધાને શિખામણ દેવા વાળા એ જ વ્યક્તિ. એક આટલું બે મારું તો ઠીક, પણ બે ભાઈઓનું વિચાર્યું નહીં, અને થોડીક વાર પૂરતો એ ખ્યાલ ન આવ્યો, અને આ પગલું ભરી લીધું. કહેવત છે ને, કાર ને ગિનાર ન હોય, કાર છે ને 1 સેકન્ડ પૂરતો હોય, જો એ 1 સેકન્ડ તમે ચૂકી જાઓ ને અને તમે ગમ ખાઈ જાવ ને તો આ વસ્તુ ન થાય. આ વસ્તુ બની હતી, એટલે હું છે ને ટાળતી હતી કે તમારી સ્ટોરી નથી શેર કરતી. એટલે મારો જન્મદિવસ છે ને, હું ખરેખર કહું ને કે મારા પપ્પા જ્યારના ગુજરી ગયા, મારો ભાઈ વયો ગયો, એ પછીથી હું મારા જન્મદિવસનો મને ક્યારે અરખ નથી કે કોઈ ખુશી ન હોય અંદરથી. કેમ કે મારા જન્મદિવસની તારીખ નજીક આવે ને, તમારા હાથ પગ અંદર કરી જાય, અને 3-4 દિવસ છે ને મને એટલી બેચેની થાય કે એની વાત જ પૂછો સાચું કે નહીં સાહેબ. એ પછી મેં ક્યારે મારો જન્મદિવસ ન કર્યો. પણ અત્યારે છોકરાઓની ખુશી હાંટવું અને છોકરાઓનું મન રાખવા કે એનું મન રાજી રહીને, તો એની ઓલામાં હું થોડીક સહભાગી થાઉં, પણ અંદરથી તો હું એટલી જ દુઃખી હોય. કારણ કે મારા દીકરા દીકરીનું મારે જોવાનું છે, એનું મારે જોવાનું છે. જે વયું ગયું એ વયું ગયું, પાછું ક્યારેય નહીં આવે. પણ ક્યાંક ને ક્યાંક છે ને દિલથી અને અંદરથી એક મલાલ રહે, આ વસ્તુ ન બની હોત તો. પણ કહેવત છે ને કે ભગવાન ક્યારે બાના રૂપ નથી થતો, કોકને કોકને માધ્યમ કરે છે આ વસ્તુ માટે. અને આ વસ્તુ માટે મને માધ્યમ કરીને એ મને એમ થાય કે હું જીવીશ ને ત્યાં લગી મને અંદરથી એક થોડો કેવો મલાલ રહે. અને બસ હવે જાજીયાત છે ને, મારાથી સ્ટોરી નહીં થાય કે મારા પરિવાર આવે. હું કીધું બસ મમ્મી પપ્પાની સ્ટોરી મેં તમને કરી દીધી, અત્યારે ભાઈની સ્ટોરી છે ને હું કહીશ, પણ એના માટે થોડોક મને ટાઈમ આપજો. કેમ કે હું હવે ટૂંકા સમયમાં કે હમણાં જલ્દીથી તમારી એને મારા પરિવારની સ્ટોરી નહીં કરી શકું. એટલે જ હું ઘણી વખત કહું ને કે મેં આ 20-21 વર્ષમાં બહુ દુઃખ જોયું છે, સુખ દુઃખ તડકો છાંયો હારા નરસા બધા પ્રસંગ કર્યા છે, બધાને ફેસ કર્યા છે બહુ નાની ઉંમરમાં. એટલે ઉંમર કરતા વધારે છે ને મેં સહન કર્યું છે, અને નાના મોટા પ્રસંગે આ હાથે ઉકેલા છે જે નહોતા ઉકેલવા. મા બાપની સ્ટોરી શેર કરી કે કઈ રીતના મારા મમ્મી પપ્પા એટલે બન્યું હતું, અને કઈ રીતના આ દુનિયા છોડીને વયા ગયા. તો કોશિશ કરી છે કે તમને 15-20 મિનિટમાં મારી પૂરી લાઈફ તમારી એમ કહો ને કે આ 20 મિનિટમાં શેર કરી દીધી, અને મારી જે દિલની વ્યથા હતી ને એ તમારી સામે ઠલવી દીધી. અને હવે પછી મને થોડોક ટાઈમ આપજો કે પાર્ટ 2 લઈને આવીશ, એમાં હું મારા ભાઈની તમને સ્ટોરી કહીશ. સ્ટોરી ન કહેવાય કે આ એક દુઃખ છે, ભગવાને દુઃખ દેવામાં કઈ બાકી નથી રહેતું. હજી
એટલે આની સ્ટોરી તો હું ના કહું, પણ અમારી ઉપર જે હાફ ફાઈટો ને જે અમારી પરિસ્થિતિ હતી ને એનો જે સામનો કરીને અમે જાય લગી પહોંચ્યા ને, એ અમારી દિલની વ્યથા કે અમારે ખુદની રિયલ લાઈફની જે કહાની છે ને હું તમારી એને શેર કરીશ. પણ એના માટે હું પાર્ટ ટુ લઈને આવીશ ને ત્યારે કહીશ કે મારા ભાઈ આરે શું બન્યું હતું. અને એટલું કહી દઉં કે મારા પપ્પાને અને ભાઈને એક વર્ષનો ફેર છે, એક દિવસનો ને એક વર્ષનો. પપ્પાની અને ભાઈની મરણની તારીખ ટાઈમ સમય બધું એક જ છે. અને જો આ ઘા ખમીને અત્યારે જો હું બેઠી હોય અને અત્યારે તમારી સામે હું એમ કહેતી હોય કે ખુશ રહેવાનું, હસતું રહેવાનું, તો હિસાબ કરો કે તમે વિચાર કરો કે કેટલું ને કેટલું દુઃખ સહન કરી દિલ ઉપર પથ્થર રાખી અને અત્યારે હું મારા પરિવારને ખુશ રાખું છું અને ખુશ રહેવાનું કહું છું. જેણે ખુદ ઝેરના ઘૂંટડા પીધા છે, નાની ઉંમરમાં આટલું દુઃખ જોયું છે, મા બાપને ગુમાવ્યા છે, કહેવત છે ને કે ઉપર આ નીચે ધરતી એવી પરિસ્થિતિમાં પણ સામનો કરી અને મારા પરિવારનું, મારા ભાઈઓનું, બધાનું, ખુશીનું, દુઃખનું ધ્યાન રાખીને હું અહીં સુધી પહોંચી છું. બસ જાજુ તો હું તમને કઈ કહેતી નથી. તો તમને કેવો લાગ્યો મારો વિડીયો અને કેવી લાગી તમને આ મારી વાત, એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. કેમ કે આના માટે તો છે ને શબ્દ તમે જેટલા કહો ને એટલા ઓછા છે મારા મતે. પછી તમારી વિચારધારણા છે અને તમારા વિચાર છે. તો બસ હવે હું જાજુ, આજ તો કઈ નહીં હતું, બસ આજનો વિડીયો હું અહીંયા જ રાખું છું. તો કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો ફરી પાછી કાલ મળીશ નવા વિડીયા સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ. અને ભગવાનને એક જ પ્રાર્થના કરજો કે ક્યારેય કોઈના છે ને માં ને બાપ એકારે ના લે, કેમ કે એ દુઃખની વેદના છે ને અમને પૂછો કે કેવી હોય. હાલો આજનો વિડીયો અહીંયા.